ક્યારેક ક્યારેક પ્લાસ્ટિકના લંચ બોક્સ હોય, ક્યારેક એની ઢાંકણ તૂટી ગયું હોય, કે બધા જ છોકરા નવા ગ્રેડમાં જાય, નવા ધોરણમાં જાય, તો એને નવા નવા લંચ બોક્સ જોતા હોય છે. તો જૂના લંચ બોક્સ એમ જ પડ્યા હોય તો એનો આપણે બીજી વાર કેવી રીતે યુઝ કરીએ એના ધમાકેદાર આઈડિયા હું તમારી સાથે શેર કરીશ. તમે જોઈ શકો છો આ મેં એક લંચ બોક્સ લઈ લીધું છે અને કંઈક આ રીતે આના ડબલ પાર્ટેશન છે, પણ આપણે એનાથી કંઈ મતલબ છે નહીં. બસ આ રીતે આપણે પેક કરી દેવાનું છે. પછી જે પણ તમારી પાસે કપડું હોય, કુર્તીનું હોય કે પછી કોઈ પણ કપડું હોય, એ કપડાંથી તમારે આને કવર કરી દેવાનું છે. પહેલાં શું કરવાનું છે કે તમારે આનું માપ લઈ લેવાનું છે. આપણે લાઇનિંગ સાથેનું કપડું અહીંયા લેશું તો પહેલાં લંચ બોક્સ આખું કવર થઈ જાય એ હિસાબથી માર્કિંગ કરી અને પછી તમારે એને કટ કરી દેવાનું છે. અને કટ કર્યા પછી ફેવિકોલના હેલ્પથી તમારે આની ઉપર પેસ્ટ કરી દેવાનું છે. આખા જ લંચ બોક્સને તમારે આ કપડાથી છે એ કવર કરી દેવાનું છે. ઉપર આ રીતે કરવાનું છે, કાંઈ પણ ક્રીઝ ના રહે એનું સરસ મજાનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણું જે પણ ડીઆઈવાય આપણે બનાવીએ સરસ મજાનું બને. પછી અમુક અમુક જગ્યાએ મેં હોટ ગ્લુનો પણ યુઝ કર્યો હતો, જેથી કરીને ક્યારેય પણ આ નીકળે નહીં. પછી તમારે આ રીતે કોર્નરમાંથી કટ કરી દો તો જલ્દી એવું આ કવર થઈ જાય. પછી આપણે નીચેની જે બોર્ડર હતી એનો પણ આપણે યુઝ કરવાનો છે, તો એને મેં કટ કરી લીધી છે. પછી આપણે જે બોક્સ છે એના માપનું માપ લઈ અને આપણે ડબલ વડું કરી લેવાનું છે. અને ડબલ વડું કર્યા પછી એને કટ કરી લેવાનું છે. અને જે ડબલ વડું કર્યું હતું એને પણ બે ટુકડામાં ડિવાઈડ કરી લેવાનું છે. તો આવી રીતે બે ટુકડા આપણી પાસે મળશે. પછી આ રીતે ઉલટો ફોલ્ડ કરી અને આપણે બે બાજુ એને સીવી લેવાનું છે. પછી આ રીતે આપણે એને સવડું કરી લેવાનું છે. પછી એમાં કોટન ભરી દેવાનું, કોટન ભરી અને ઉપરથી તમારે આ રીતે ફોલ્ડ કરી અને આને સોય દોરાની હેલ્પથી તમારે આને સીવી લેવાનું છે. પછી આ રીતે મેં બોર્ડર લીધી છે, બોર્ડરમાં આ રીતે ફ્લાવર લગાવેલા હતા તો એમાં કટ કરી અને આગળ લગાવી લીધા છે. તો આપણી પાસે આ બે ઓશિકા બની અને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. પછી એ કાર્ડબોર્ડનું પીસ લઈ અને કોઈ પણ ડિઝાઇન આ રીતે બનાવી લેવાની છે અને કટ કરી લેવાની છે. અને કટ કર્યા પછી એ જ કુર્તીનું કપડું હોય કે તમારે બીજું કપડું યુઝ કરવું હોય તમારા ઉપર છે, તો એને પણ તમારે આ રીતે અહીંયા લગાવી લેવાનું છે. અને પછી આ એક પેચ મારી આગળ પડ્યો હતો તો મેં બે ત્રણ વિચાર્યું કે કેવી રીતે હું લગાવું. પછી મેં ઉપરના ભાગેથી લગાવ્યો હતો, નીચે કટ કરી દીધો હતો, એ પણ પેસ્ટ કરી દેવાનો છે. પછી એ ટુકડાને તમારે આ જે લંચ બોક્સ છે એની સાથે એટેચ કરી દેવાનો છે કંઈક આ રીતે. અને પછી આ રીતના બે ઓશિકા આપણા મૂકી દેવાના છે, તો ભગવાનજીનું એક સરસ મજાનું બેડ બનીને તૈયાર થઈ જશે. અને હજુ પણ થોડુંક અધૂરું લાગતું હતું મને, તો અહીંયા મેં આ રીતની ગોલ્ડન લેસ લગાવી દીધી છે ચારે બાજુ. તો સરસ મજાનું આનો લુક જ એકદમ ચેન્જ થઈ ગયો છે. અને આ પણ બધા જ મટીરિયલ આપણા ઘરમાં હોય જ છે, તેનો યુઝ કરી અને તમે સરસ મજાની વસ્તુ જે બહાર મોંઘા ભાવમાં મળતી હોય છે એ તમે ઘરે તમારી હાથોથી જેવું બનાવવું હોય એવું બનાવી શકો છો. જો આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો જરૂરથી તમારા ફેસબુક વોટ્સઅપ ઉપર જરૂરથી શેર કરજો. અને બસ ગણપતિ દાદાને બેસાડી દીધા છે, બધા જય શ્રી કૃષ્ણ કરી લ્યો. મારી ચેનલ પર આવા જ વિડીયા મેં બહુ બધા બનાવેલા પડ્યા છે, તમે આખી ચેનલને ખોલી અને બધા જ વિડીયા જોઈ શકો છો. જો મારું કામ તમને પસંદ આવતું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો. તેવી જ રીતે તમે જોઈ શકો છો આ એક લંચ બોક્સ મેં લઈ લીધું છે અને આમાં તમારે છે બે ભાગમાં એને ડિવાઇડ કરવાનું છે. તો મેં પહેલાં લીડમાં આ રીતે પાર્ટેશન કરી દીધું છે, પછી લીડને આપણે નીચે રાખીશું અને ઉપર એ રીતે માર્કિંગ કરી લેશું. અને જે રીતે માર્કિંગ કર્યું છે એ રીતે તમારે એને નાઇફ ગરમ કરી અને કટ કરી લેવાનું છે. આ થોડુંક પ્લાસ્ટિક વધારે સ્ટ્રોંગ હોય છે તો કટ કરવામાં થોડી મુશ્કેલી પડશે. આ બે ભાગમાં વેચાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા કલર કરવો એકદમ ઓપ્શનલ છે, તમારે કરવો હોય તો કરી શકો, બાકી એમ જ પણ રાખી શકો. પછી નીચેના ભાગમાં ફેવિકોલ કે કોઈ પણ હોટ ગ્લુ લગાવી અને આ રીતે તમારે એને પેસ્ટ કરી દેવાનું છે. અને નીકળે નહીં એટલા માટે બહાર અને અંદર બે બાજુથી સરખા ભાગે તમારે ગ્લુ લગાવી દેવાનો છે, જેથી કરીને આ ક્યારેય પણ નીકળે નહીં. અને કોઈ પ્લાસ્ટિક ગ્લુ પણ તમે આમાં યુઝ કરી શકો છો. બીજો પાર્ટ તમારે થોડોક ઊંચો લગાવી દેવાનો છે, જેથી કરીને નીચે જે વસ્તુ આપણે નાખીએ
એ ઉપર ભરાય નહીં. પછી આ રીતનું હેન્ડલ ક્રિએટ કરી દેવાનું છે અને એમાં સેલો ટેપ લગાવી લેવાની જેથી હેન્ડલ પણ નીકળે નહીં. પછી તમે આ બાથરૂમમાં કે કોઈ જે ડ્રેસિંગ ટેબલ હોય એની બાજુમાં તમે આને રાખી શકો છો. આ બાથરૂમમાં રાખવાના હોવાથી મેં આમાં કશું કર્યું નથી, ને તમે એમ વોલ સ્ટીકર પણ એડ કરી અને સરસ મજાનું સુંદર આને બનાવી શકો છો. પછી કોઈ પણ જે વધારાના આપણી પાસે આ રીતના લંચ બોક્સ પડ્યા હોય એમાં કોઈ પણ સ્ક્રૂડ્રાઈવર, કોઈ પણ જે પણ વસ્તુ આપણે લગતી હોય, સ્ક્રૂડ્રાઈવર હોય, ખીલીઓ હોય કે પછી કોઈ પણ વસ્તુ ભરી શકો છો. કેમ કે એનું ઢાંકણ નથી હોતું તો તમે એને એમ જ પણ રાખી શકો. પછી કોઈ પણ સેલ વગેરે હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક નાની નાના ડિવાઇસ હોય, કોઈ પણ વાયર વગેરે હોય અને બહાર જતા હોય તો પણ તમે ઇયરપોડ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય એમાં ભરી શકો છે. જે વસ્તુ આપણે વધારાની હોય, જે ખાતા આપણે બચી હોય એવી વસ્તુ હોય કે પછી આપણે એને કોઈને ફ્રીઝમાં રાખવી હોય એ વસ્તુ, બચેલી વસ્તુને ભરવા પણ આ રીતે કોઈ પણ સ્ટીલના લંચ બોક્સનો તમે ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે આ બે લંચ બોક્સ છે, જેમાં એક લંચ બોક્સમાં હું બધી જ મારી જે જ્વેલરી હોય, કોઈ એરિંગ્સ વગેરે હોય કે નેકલેસ હોય કે પછી કોઈ બેંગલ્સ વગેરે હોય જે બહાર મારે લઈ જવું હોય એની જરૂરિયાત હોય એ બધી જ વસ્તુ તમે આમાં લઈ જઈ શકો છો અને આને એક સેપરેટ જગ્યાએ રાખી શકો છો, જેથી કરીને તમારે આખી બેગમાં આને કોઈ પણ વસ્તુ ગોતવી ના પડે. તેવી જ રીતે વધારાના આ રીતના સ્ક્રબર હોય, સ્પોન્જ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય એને પણ તમે આ રીતે જે વધારાનો સ્ટોક હોય એને ભરવા માટે આ રીતે લંચ બોક્સનો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે આ 3-4 પાર્ટેશનવાળું મારું આ લંચ બોક્સ છે, એનો મલ્ટિપલ યુઝ થઈ શકે છે. હવે શું થાય કે પ્લાસ્ટિક લંચ બોક્સ કોઈ યુઝ કરતું નથી, એટલે આપણે આવા લીધા હોય તો એનો શું ઉપયોગ કરવો એ આઈડિયા હું તમને કહું છું. તમારા ઘરમાં શેની જરૂરિયાત છે, તમારે સે વસ્તુ ભરવાની છે એ ઉપર તમે ભરી શકો છો. અહીંયા મેં ફર્સ્ટ એડ કીટ બનાવી છે અને અહીંયા જે પણ જે પ્રાઇમરી આપણે મેડિસિન કે જે પણ વસ્તુ જોઈએ એ આમાં રાખી દીધી છે અને ઉપર તમે લેબલિંગ પણ કરી શકો છો, કોઈ પણ સેલો ટેપમાં માર્કર પેનથી લખી પણ શકો છો. એવી જ રીતે આ એક મેં લંચ બોક્સ લઈ લીધું છે અને તેમાં તમે કોઈ પણ વધારાની ગ્રોસરી હોય કે આ રીતના કોઈન હોય એ ભરી શકો છો. એ કોઈનનો ડબ્બો તમે આને બનાવી શકો છો, કેમ કે નાના નાના લંચ બોક્સ પણ આપણા ઘરમાં હોય જ છે. અને પછી આ રીતના જેનું ઢાંકણ નથી હોતું અને જે ફ્લેટ લંચ બોક્સ હોય છે એને તમે નાના નાના જે કંઈ ટમેટા હોય, લીંબુ હોય, આદુ હોય, કોઈ પણ વસ્તુ ભરવા માટે ફ્રીઝમાં ભરી અને રાખી શકો છો. બાકી તમે આમાં લસણની ચટણી હોય કે આદુ મરચાંની પેસ્ટ હોય એ પણ તમે આ નાના એવા લંચ બોક્સમાં ભરી શકો છો. પછી આ રીતે વધારાની કોઈ પણ વસ્તુ હોય જે નાના નાના ડબ્બામાં આપણે ભરતા હોઈએ છીએ એને બદલે તે તમારી પાસે જે વધારાનું લંચ બોક્સ હોય છે એમાં તમે ભરી શકો છો. કોઈ છોટી નાની મોટી દાળ થોડીક વધી હોય કન્ટેનરમાં ભરતા એ હોય કે પછી કોઈ ડ્રાય ફ્રૂટ હોય તમારા હિસાબથી. અહીંયા મેં એક લંચ બોક્સ લઈ લીધું છે, એમાં ન્યૂઝપેપર કે કોઈ ટિશ્યુ પેપર રાખી દો, પછી ઓઇલ અને ઘીના ડબ્બા રાખી દો, જેથી કરીને આને ક્યારેય પણ આપણે ક્લીન કરવું હોય તો બસ આ એક વસ્તુ લઈ અને પાછળ આપણે ક્લીન કરી શકીએ અને કોઈ પણ ઘી અને ઓઇલ પણ ઢોળાય તો ટિશ્યુ બોક્સ ચેન્જ કરી શકીએ. તો આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. કોઈ સ્પૂન રાખવા માટે, ફોર્ક રાખવા માટે પણ તમે ઉપયોગ કરી શકો છો. વધારાની આવી કોઈ પણ વસ્તુ હોય જે આડી આવતી હોય આપણે એને રાખવા માટે, કોઈ પણ આશેષ્ય પેકેટ હોય, જે માંસ હોય છે, જે હેરડાઈના પેકેટ હોય, કોઈ પણ શેષ્ય પેકને રાખવા માટે પણ તમે આનો યુઝ કરી શકો છો. પછી આ મોટું જે લંચ બોક્સ હોય ક્યારેક ક્યારેક જ કામ આવે છે, વધારે કામ આવતું નથી, તો હું શું કરું છું ઉપરવાળા ડબ્બાનો જ યુઝ કરું છું, નીચેવાળો ડબ્બો એમ જ પડ્યો રહે છે. તો ક્યાંક પણ છોકરા જતા હોય તો આ એક ડબ્બો આપો તો પણ ઉપયોગ થઈ શકે છે. એવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે એક સિલાઈ મશીનની કીટ પણ તમે આમાં બનાવી શકો. રેન્ડમલી તમારે જે વસ્તુ સિલાઈ કરવા ટાઈમે જોતી હોય એ વસ્તુ તમે આમાં ભરી અને ઉપર નામ લખી લ્યો, જેથી કરીને તમને ખબર પડે કે આમાં શું વસ્તુ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.